છો? મજામાં. ઉનાળાની મોસમ છે ને, કંઈક ખાવું જોઈએ. આપણે ખાવાનું તો વધારે ખાવાતું નથી હોતું, પણ સલાડ ખાવું જોઈએ. અને ઉનાળાની મોસમના અંદર મળી રહે એટલા શાકભાજીથી જ આપણે સરસ મજાનું સલાડ બનાવવાનું છે. એના માટે મેં એક ડુંગળી લઈ લીધી છે, એક ટામેટું લીધું છે, કોબી લીધી છે 100 ગ્રામ, લીલા ધાણા લીધા છે, લાલ લીલા મરચાં લીધા છે 4 નંગ, 2 લાલ ને 2 લીલા, અને 5-6 નંગ એટલી બદામ લીધી છે, 5-6 નંગ એટલા કાજુ લીધા છે. એમને આવી રીતના કરી લીધા છે. તમે બદામ પલાળી લેવી હોય તો બી લઈ શકો છો. આ સલાડ ખરેખર બહુ જ સરસ રહે છે. ઉનાળાની સિઝનના અંદર મળી જશે આસાનીથી બધું. અને ખાવા બધા વધારે ના ખવાય તો પણ આવી રીતના આપણે એક ડીશ સલાડ ખાઈ લઈએ એટલે આપણો આખો દિવસ સરસ મજાનો જાય છે. એના માટે મેં સરસ મજાનું સલાડ બનાવવાનું છે. સલાડ બનાવવા માટે મેં આવી રીતના મસાલા લીધા છે, મેગી મસાલા છે, મસાલા લીધા છે. મસાલાને આપણે આ સલાડના અંદર નાખવાનો છે, કેમકે અત્યારના બાળકોને સલાડ તો ભાવતું હોતું નથી અને આપણે એમને ખવડાવવું જરૂરી હોય છે. એના માટે કંઈક મસાલા આપણે એવા સરસ મજાના મેજિક મસાલા કરીશું તો બાળકો હોશે હોશે ખાશે, બીજી વાર ક્યારે બનાવશો એવું કહેશે એમ. એના માટે આપણે સીધા મીઠું લીધું છે 1/2 ચમચીથી ઓછું, જીરું લીધું છે ખાંડેલું 1/2 ચમચીથી ઓછું, કાળા મરીનો ભૂખો લીધો છે 1/2 ચમચીથી થોડો ઓછો, 1 ચમચી કાશ્મીરી મરચું લીધું છે, ચાટ મસાલો લીધો છે, અમચૂર પાવડર લીધો છે 1/2 ચમચી લેવાનો. તમારે વાધાર ઓછું સલાટ હોય એવી રીતના માપથી લેવાનો. આ મસાલા નાખવાથી આપણા સલાડના અંદર ચાર ચાંદ લાગી જશે, ખરેખર બહુ જ સરસ મજાનો સલાડ બનશે. અને આ સલાડ બનાવવા માટે મેં આવી રીતના પહેલાંથી તૈયારી કરી દીધી છે. નાના નાના શાકભાજી કાપી લીધા છે, કોબીજ પણ નાની નાની કાપી છે, ટામેટા પણ નાના નાના કાપ્યા છે, ડુંગળી પણ ઉનાળાની મોસમના અંદર લૂ ના લાગે એના માટે સરસ હોય છે. તમે સવારમાં કદાચ તમારા ઘરે ના વપરાતી હોય તો તમારે નહીં સમારવાની, પણ મારા ઘરે વપરાય છે એટલે મેં સમારી છે. પણ ડુંગળી પણ નાની નાની સમારવાની, લીલા ધાણા પણ એવી રીતના સમાર્યા છે. અને સરસ મજાનું આપણે સલાડ બનાવવાની તૈયારી કરીશું. સૌથી પહેલાં આપણે કોબીજ લઈ લીધી છે, ડુંગળી નાખી દઈશું આપણે, 1/2 ડુંગળી એટલો ઉપયોગ કર્યો છે, ટામેટા નાખી દઈશું, 1 ટામેટું લીધું છે, તમે ઓછું વધારે કરી શકો છો, લીલા ધાણા લીધા છે 2 ચમચી એટલા, બદામ કાજુ લીલા મરચાં નાખીશું અને આપણા મેજિક મસાલા નાખી દઈશું. બધા મસાલા નાખી દીધા છે, મિક્સ કરશું આપણે. મિત્રો, સેહત સારી રાખવી હોય તો આ સલાડ ખાવું જરૂરી છે. કોબીજ એટલે બહુ સરસ એમ, ડુંગળી કોબી ટામેટા એવું બધું તમારા બાળકોને તમારે ખવડાવવાનું, જેથી કરીને એમનું લોહી બી બહુ મસ્ત રહે અને લોહીનો સુધારો થાય, વધારો થાય, પ્લસ એમને હોસ્પિટલની ક્યારે જવાની જરૂર જ ના પડે અને એની સેહત બહુ જ મસ્ત રહે એમ. મમ્મી લોકોના હાથમાં જ છે બાળકોનું કેવું ખવડાવવું એમ. તો આપણે મેં આવી રીતના સરસ મજાનું સલાડ બનાવ્યું છે, એવી રીતે તમે પણ બનાવજો તમારા બાળકો જોડે, તમે અને તમારા બાળકો ખાજો, ખરેખર તમને બહુ જ મજા આવશે, તમારી સેહત પણ બહુ જ સરસ રહેશે એમ. આ બદામ કાજુ તો મેં એટલા માટે નાખ્યા છે કે બાળકો દેખે તો સરસ મજાના ખુશ થઈ જાય અને ખાઈ લે, એના માટે નાખ્યા છે. નહીં તો તમે બદામ કાજુ ના નાખો તો બી ચાલે. સર્વ કરી લેશું. સવારમાં બનાવવું હોય, છોકરાને ટિફિનમાં આપવું હોય, બેનો જોડે ટાઈમ ન હોય સવારમાં, ઘરના કામ હોય એટલે, તો તમે કોબી ઝીણી ઝીણી સમારી અને ફ્રીજના અંદર એક નાના ડબ્બાના અંદર પેક કરી મૂકી દેવાની. ફ્રીજમાં રહેવાથી કોબી સરસ રહેશે એવી ને એવી, અને તમારો ટાઈમ પણ બચી જશે અને ફટાફટ સલાડ પણ બની જશે. તમે જ્યારે સલાડ ખાવા બેસો ત્યારે ઉપર લીંબુ નીચવજો, ખરેખર બહુ જ મસ્ત લાગશે. મારા ઘરે પણ હાલ વપરાય એમ નથી, થોડી વાર રહીને વાપરવાનું છે એટલે ખાતી વાર જ લીંબુ નીચવવાનું. મિત્રો, તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મજાનું સલાડ થઈ ગયું છે, બહુ સરસ. ને લો, ખાઓ, ચાખો કેવું લાગે છે. મસ્ત બન્યું છે, ખરેખર બહુ જ મસ્ત બન્યું છે. થોડાક લીલા ધાણા નાખી દઈશું આપણે,
મિત્રો, તમને મારા વિડીયો ગમતો હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે આ ઉનાળાની સિઝનમાં સરસ મજાનું એકદમ ટેસ્ટી અને હેલ્ધી લઈને રોજ રોજ નવું નવું આવું. ઓકે મિત્રો, બાય મિત્રો, સી યુ.